10 લાખ રૂપિયાની ખંડણી માટે ધમકી આપવાના ગંભીર ગુનામાં લુકાછુપીના અંતે પોલીસ મથકમાં હાજર થયેલો આરોપી અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. વેસુ ખાતે આવેલા એન્જો એપાર્ટમેન્ટ પાસે રહેતા નેહલ કાંતિલાલ અનિલે માથાભારે અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી વિરુદ્ધ ધાક ધમકી આપી રૂપિયા 10 લાખની ખંડણી માંગી હોવાની ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ઉમરા પોલીસે અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીની ધરપકડ બાદ 2 દિવસના રિમાન્ડે લીધા હતા. આ દરમિયાન બુધવારે રાત્રે ઉમરા પોલીસે બંને તબીબી તપાસ માટે સિવિલમાં ખસેડ્યા હતા. આ દરમિયાન ગુરુવારે તેમનો રિમાન્ડનો સમય પૂરો થતા કોર્ટમાં હાજર કરવાના હતા. જો કે બંનેની તબીબી સારવાર ચાલી રહી હોય પોલીસે કોર્ટ પાસે સમય માંગતા બંનેને શુક્રવારે હાજર કરવા નિર્દેશ કરાયો હતો. આજે ઉમરા પોલીસ બંને આરોપીને લઈ કોર્ટમાં હાજર રહી હતી. પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતા કાઠી અને પંજાબીના એડવોકેટ દ્વારા બંનેની જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. આ જામીન અરજીનો ફરિયાદ પક્ષે એડવોકેટ રાજેશ ઠાકરિયા અને હાર્દિક દેસાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ રજૂ કર્યો હતો. સાથોસાથ ફરિયાદીને જાનનું જોખમ હોવાની દલીલ કરવામાં પણ આવી હતી. કોર્ટે તેમની દલીલો ગ્રાહ્ય રાખી અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી બંનેની જામીન અરજી ફગાવી દેતો હુકમ જાહેર કર્યો હતો. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.